विश्वानि देव सवितर दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। प्रिय बापू, आत्मीय शंकर परिवार शिवम ट्रस्ट, संगीतकारों, भाई पार्थिव, अने आप सौ आत्मीय स्वजनों, मारा माटे आ वर्ष बहु सारू थयु छे। भाई बापू, वर्षनी शुरुआत में मुंबई कांदीवली कथा थी, अमारो मुख्य यजमान परिवार धर्मेश भाई आव्या छे, खास एक दोढ़ वागे मने समाचार मळ्या के कथास्थल थी खूब नजीक ज पूज्य बापू पधारी रह्या छे उदयपुर थी आवीने। मैं मात्र फोन कर्यो, संदेश मुक्यो, अने कांदीवली नी कथा मा नवा वर्षनी खूब सरप्राइज अने आशीर्वाद तरीके पूज्य बापू मुंबई में पधार्या। गई काले એટલે અહીંયા આવ્યો ત્યારે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈને અમરેલી આવી રહ્યો હતો, ત્યાં મને ગાડીમાં અમારા અહીંયાની અમરેલીની કથાના મુખ્ય યજમાન મનીષભાઈએ વાત કરી કે પૂજ્ય બાપુની કથા લાઠીમાં છે। તરત જ મેં ફોન કર્યો અને ગઈકાલે મને વ્યાસપીઠ પર સરપ્રાઈઝ કીધું કે હમણાં 10 મિનિટમાં પૂજ્ય બાપુ પધારે છે। ગઈકાલે પૂજ્ય બાપુ અમરેલીની કથામાં પધાર્યા, એક સુંદર કાવ્ય નાનકડું છેલ્લા 10-એક દિવસથી મારા મનમાં રમી રહ્યું છે। બાપુ, સૂર્યભાનુ ગુપ્તની નાનકડી કવિતા છે, હિન્દીમાં છે, પછી હું ગુજરાતી પણ કરીશ કારણ કે બહુ સરળતાથી થઈ શકે એમ છે ગુજરાતી। હિન્દીમાં દરખત એટલે વૃક્ષ, દરખત છોટે બડે એક પૈર પર ખડે, बरसों से प्रतीक्षा कर रहे हैं कि कब ये आसमान गिरे और हम उसे थाम लें। दरख्त छोटे बड़े एक पैर पर खड़े, बरसों से प्रतीक्षा कर रहे हैं कि कब ये आसमान गिरे और हम उसे थाम लें। आसमान भी बूढ़ा हो गया है, खूब समझता है, यदि गिरना ही है तो तुम पर क्यों गिरूं, सीधा जमीन पे जाके ना गिरूं। मुझे विश्वास है जब तक एक भी दरख्त रहेगा आसमान नहीं गिरेगा। वो सरल गुजराती थई शके एम छे आनो कवि સૂર્યભાનુ ગુપ્તની અનુમતિ લઈને કહું। વૃક્ષ નાના મોટા એક પગ પર ઊભા, વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે આ આકાશ તૂટી પડે અને અમે એને ઝીલી લઈ। આકાશ પણ વૃદ્ધ થઈ ગયું છે, બરાબર સમજે છે કે પડવું જ હોય તો તમારા પર શું કામ પડું, સીધું જઈને જમીન પર ન પડું। મને વિશ્વાસ છે કે જ્યાં સુધી એક પણ વૃક્ષ હશે ત્યાં સુધી આકાશ તૂટી નહીં પડે। અશોકભાઈ, આપને માટે એટલે વૃક્ષની રીતે તો છે જ, પર્યાવરણની રીતે તો છે જ, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં હું હંમેશા એમ કહું કે
આપણે ગુજરાતીમાં કહે ને આકાશ શું, એમાં શું આકાશ તૂટી પડવાનું છે, એમાં કઈ આકાશ તૂટી પડવાનું છે? એટલે વિનાશ આવી જશે, છેલ્લી ઘડી આવી જશે, આકાશ તૂટી પડે એમ કહીએ. એટલે એવી ઘણી બધી ઘટના હોય જેમાં માણસને કહેતો આકાશ તૂટી પડશે, બધું પૂરું થઈ ગયું, પણ એમ પૂરું થશે નહીં. ઘટનાઓ એવી ઘણી બને છે જીવનમાં, અંગત વ્યક્તિના જીવનમાં બને, પારિવારિક કંઈક એવી બને ઘટના, સામાજિક એવી ઘટના બને, અને માણસને લાગે કે હવે તો અંત આવી ગયો, આમાંથી કેમ બહાર નીકળાશે, આ સમસ્યામાંથી કેમ આપણે બચી શકીશું. પણ વૃક્ષ, વડલાઓ, આંબાઓ, પ્રિય સ્વજનો, આ વ્યાસપીઠો છે ને, એ દરખત છે, વૃક્ષ છે, એના છાયામાં વર્ષોથી સમાજને પ્રેરણા પ્રાપ્ત થતી રહી છે, સમજણ મળતી રહી છે. નહીતર માણસનું મગજ એટલું વિચિત્ર છે, એટલી નકારાત્મકતા ભણી જવા જતું રહે છે. હમણાં એક સુંદર વાક્ય વાંચ્યું મેં કે લંકાના રાવણ કરતાં વધારે ખતરનાક છે શંકાનો રાવણ, અને શંકાનો રાવણ માણસની સમજણનું હરણ કરે છે, સમજણરૂપી સીતાનું હરણ કરે છે. માણસમાં લાલચ છે, અપેક્ષાઓ છે, અને અપેક્ષાઓ ક્યારે લાલચમાં પલટાઈ જાય છે ખબર નથી પડતી, ઈચ્છા ક્યારે કામના બની જાય છે ખબર નથી પડતી. લેખકે બહુ સરસ કહ્યું કે ભગવાન રામ બહુ સમજદાર હતા, લંકામાં ગયા ત્યારે વાનર સેના લઈને ગયા, માણસોને લઈને ન ગયા. પ્રભુ શ્રી રામચંદ્રજીને ખબર હતી કે માણસોને જો લઈ જઈશું ને, ત્યાં લંકામાં જઈને સોનું જોશે તો અડધા લોકો માત્ર સોનાની લાલચથી રાવણના પક્ષમાં જતા રહેશે. વાનરોને લઈ ગયા, અને વાનરોની એટલી નિષ્ઠા આપણે જોઈએ છીએ, પાછળથી પ્રભુએ જ્યારે પુષ્પક વિમાનમાંથી રત્નો પણ ફેંક્યા, વાનરોએ રત્નોની સામે જોયું નહીં. કથા તો છે ને કે તોડી તોડી, આમાં રામ નથી, અમારે શું કામના રત્નો. વાનર એ નિષ્ઠા રાખી શકે. માણસમાં ઘણી બધી વૃત્તિઓ છે, એ વૃત્તિઓને દૂર કરવાને માટે આ વ્યાસપીઠના વડલા શ્રી રામ કથા, શ્રીમદ ભાગવત કથા, ભગવદ્ ગીતાના પ્રવચનો, ઉપનિષદોના પ્રવચનો, શિવ કથા, દેવી ભાગવત કથા, આવા અનેક અનેક વિષયો દ્વારા સમાજને છાંયો આપી રહ્યા છે. અને જ્યાં સુધી આ તો ઘેઘૂર વડલો છે, આજે છે એની વડવાઈઓ એટલી ફેલાયેલી છે, અને એટલા લોકોને પ્રેરણા આપી. પ્રસંગ મને યાદ આવે છે, પૂજ્ય બાપુએ જ કહેલો, આપણે પોરબંદર સાંદીપનીમાં બેઠા ત્યારે બાપુ આપે વાત કરી હતી. વચ્ચે એક સમય એવો આવેલો, અત્યારે તો દેખાતા નથી પણ 10-15 વર્ષ પહેલા કાળી શાલ નાખી નાખીને ઘણા બધા કથાકારો થવા માંડ્યા હતા, છોટે મોરારી ને દેવ મોરારી ને આ મોરારી ને તે મોરારી. પૂજ્ય બાપુના મુખે સાંભળેલું છે, કહું છું, અમદાવાદમાં પધરામણી હશે ને કોઈક મકાનમાં બાપુ પ્રવેશ કરતા હતા, અને લિફ્ટમાંથી એક જુવાન બહાર આવ્યો. બાપુની સ્ટાઇલમાં એ બાપુ એમ કે આમ ઉપરથી નીચે જોયા કરે, અને કે મેં તમને ક્યાંક જોયા છે, આપનું શું નામ? બાપુએ બહુ નમ્રતાથી કહ્યું કે હું મુરારી બાપુ. એમ એટલે તમે કયા મુરારી બાપુ? છૂટે મુરારી બાપુ, બાલ મુરારી બાપુ, દેવ મુરારી બાપુ? તમે બાપુ કે હું મૂળ મુરારી બાપુ. એટલી બધી વડવાઈઓ આ વિશાળ વડલાની ફેલાયેલી છે, અને જ્યાં સુધી પ્રિય સ્વજનો વ્યાસપીઠ અડીખમ છે, એક પણ વૃક્ષ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ સમાજમાં કોઈના જીવનમાં ભલે ગમે તેવી સમસ્યા આવે, હિંમત રાખજો,
आकाश तूटी नहीं पड़े कारण के संतना चरणों आश्रय अपनी पासे छे अने एथी जीवन टकी रहेशे। जीवन नी अंदर समाज नी अंदर सुंदर प्रकार नी प्रवृत्तियों चालती रहेशे अने ए प्रवृत्तियों नू सन्मान थशे। शिवम ट्रस्ट जीव अत्यारे करी रह्यु छे आपणे जोयुं अने एटलुं ज नहीं पण ए सन्मान थशे एमांथी प्रेरणा मेळवी अने बीजा अनेक लोको सन्मार्गे चाल्या करशे। आज भगवान श्री रामचंद्रजी नी कथानो संदेश छे, ए संदेश आपणे हमेशने माटे पान करता रहिए एवी शुभकामना साथे फरीथी आ घेघूर वडलाने प्रणाम करूँ अने मारी वाणीने विराम आपूँ।